હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે. એક તરફ આકરો તાપ પડી રહ્યો છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે. એવામાં ઘણા પરિવારો છે કે ગરીબ પરિવારો છે, પણ એમના પગમાં ચંપલ પણ નસીબ નથી. જ્યારે નાદોલ તાલુકાના માગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ કેટલાક વખતથી પગરખાની પરબ શરૂ કરી છે. પોતે લોક ડાયરા ગજવતા એક લોક ગાયક કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા અનાજ કરિયાણાની નાનકડી દુકાન ધરાવે છે. એની નાનકડી આવકમાંથી સ્વખર્ચે ચંપલો ખરીદે છે અને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે વેચી દે છે. ઉનાળો આવે એટલે નર્મદાના આંતરિયાળ ગામોમાં શ્રમજીવીઓ ગરીબોને ઉગાડા પગા લોકોને જોઈ મહેન્દ્ર કાકાના પગ દાજે છે. સામાન્ય રીતે લોકો ગરમીમાં પાણીની પરબ ખોલે છે, જ્યારે મહેન્દ્ર કાકાએ નર્મદામાં પગરખાની પરબ ખોલી છે. પોતે ઉનાળાની શરૂઆતથી જ ગામે ગામ જઈને સારા આશ્રમ શાળાઓ ગામડાઓમાં જઈને લોકોને વિનામૂલ્યે ચંપલોનું વિતરણ કરે છે. હમણાં આ વર્ષે 40 ડિગ્રી ધૂમધકતા તાપમાં આશ્રમ શાળાઓ સ્કૂલોમાં જઈ બાળકોને તેમજ ઉગાડા પગા જરૂરિયાતમંદોને ગામમાં જઈને ચંપલોનું વિતરણ કરી રહ્યા છે. ગઈકાલે પીપળિયા વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોને ચંપલોનું વિતરણ કર્યું હતું. એમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 8 વર્ષમાં 10,000થી વધુ લોકોને વિનામૂલ્યે ચંપલોનું વિતરણ કર્યું છે. એમની સેવાને લોકો બિરદાવી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્ર કાકા સારા ચંપલોનું વિતરણ કર્યું છે. દીપક જગતાપ, ચેડેસ ટીવી, રાજપીપળા.